હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામની 2 વર્ષની બાળકી પર રેપ થયાની ઘટના બની છે. ગામની પાસે આવેલ ફેક્ટરીના મજૂરે જ રેપ કર્યો છે, તો ઘટનાની જાણ થતા ગામ લોકોના ટોળે ટોળા ત્યાં એકઠા થયા છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિમલ પટેલ. તો જી વિમલ, જણાવશો કે હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામની 2 વર્ષની બાળકી પર રેપની ઘટના બની છે, સમગ્ર માહિતી શું છે? હજી ચોક્કસ જણાવજો કે હિંમતનગર ના ઢુંઢર પાસે જે ગઈ રાત્રિએ 1.5 વર્ષની બાળકી પર જે બળાત્કાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, જે મામલામાં પોલીસે ત્યાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તો ત્યાં આવેલ ફેક્ટરીમાં લોકોના ટોળાએ આગ ચમકી કરી હતી, તો કેટલાક વાહનો તોડફોડ કરી હતી, તો ફેક્ટરીમાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર ટોળું નેશનલ હાઈવે પર ગતિ આવી હતી, ત્યાં હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન પોલીસે બળ પ્રયોગ કરી ટોળાને વિખેરી હતી. તો આ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે જિલ્લા પોલીસ વડા રેન્જ IG સહિતનો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. જી જી વિમલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામની 2 વર્ષની બાળકી પર રેપ થાની ઘટના સામે આવી છે. તે ગામની પાસે આવેલા ફેક્ટરીના મજૂરે રેપ કર્યો છે. ઘટનાની જાણ ગામ લોકોને થતા લોકોના ટોળા એકઠા થયા હતા. લોકોના ટોળાએ ફેક્ટરીમાં ગાડીઓને આગચંભી કરી છે, તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં કરી છે.